तो કાલે આપણે ગલખત વિશે વાત કરેલી નહીં કરેલી ઘસારા વિશે વાત કરેલી હતી. તો ગલખતની વાત કરીએ. આજે ગલખત શું છે? ગલખતને સમજવા માટે આપણે ફરીથી વેચાણનું સ્ટ્રક્ચર જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે જે માલની ખરીદી કરીએ છીએ એ માલનું આપણે વેચાણ કરીએ છીએ. વેચાણ કરીએ તો ધંધો થાય છે. હવે એ માલ કે સેવાનું આપણે વેચાણ કરીએ તો બે ઓપ્શન છે આપણી પાસે. કાં તો પૈસા રોકડા તાત્કાલિક મળી જાય, અને કાં તો એ પૈસા મોડેથી મળે, અમુક સમય પછી મળે, અઠવાડિયા પછી, મહિના પછી, વર્ષ પછી. તો એ વ્યક્તિને આપણે દેવાદાર કહીએ. હવે એ દેવાદારનું ઓપ્શન છે કે કાં તો એ રોકડા આપી દે અમુક સમય પછી, અને કાં તો એ હજુ સમય લગાડે, વધારે સમય લગાડે. વધારે સમય માગે એટલે આપણે શું કરીએ, એની પાસે લખાવી લઈએ કે તું મને લખી આપ. કાં તો એ લેણી ઊંડી લખી આપે, અને કાં તો આપ વધારે સમય લગાડે તો આપણે ત્યાં જઈએ તો એ હાથ ઊંચા કરી દે, ભાઈ મારાથી પૈસા અપાશે નહીં, મારી હવે તાકાત છે નહીં, મારી પાસે પૈસા છે નહીં, હું તમને પૈસા આપવાનો નથી. હેને એટલે શું થાય કે આપણે એને ના પાડી દઈએ. તો એ આપણને ના પાડી દે કે ભાઈ તમને પૈસા મળશે નહીં. એટલે આપણે શું કરીએ કે કોર્ટ પર કેસ કરીએ, એટલે કોર્ટમાં એના પ્રત્યે કેસ કરીએ. એના પર કેસ કરીએ એટલે શું થાય કે એ ભાઈ કોર્ટવાળા એમ કે ભાઈ આ વ્યક્તિના કંઈ પૈસા આવે એમ નથી, તેમ છતાં એની મિલકત વેચીને જેટલા મળતા હોય તેટલા લઈ લો. હવે એની મિલકત વેચીએ તો માની લો કે આપણે 50,000 વેચાણ કર્યું, એમાંથી 10,000 રોકડા મળી ગયા, તો 40,000 ઉધાર વેચાણ કર્યું. આ ઉધાર વેચાણ કર્યું એમાંથી પાછા 10,000 રોકડા મળ્યા પાછા આવ્યા, 30,000 વધારે સમય લે છે, એ વધારે સમય લે છે, એમાંથી 20,000 લોકોએ લેણી ઊંડી લખી આપી. હવે જે 10,000 બચ્યા એ 10,000 ના પાડે છે, એટલે આપણે એના પર કોર્ટ કેસ કરીએ છીએ. એટલે કોર્ટ કેસ કરીએ એટલે એની ઘરની મિલકતમાં એના ઘરે ગયા તો ટીવી ને એવી બધી મોંઘી મોંઘી વસ્તુઓ હતી વેચી કાઢીએ તો આપણને શું કહેવાય, એક પ્રકારનું ડિવિડન્ડ કહેવાય, અને એ કઈ રીતે કહેવાય, વળતર કહેવાય. અને એ આપણને 5,000 મળ્યું. હવે 5,000 જે બચ્યા તે આપણને મળે એમ નથી. શું નથી મળે? એમ પૈસા મળે એમ નથી. આ પૈસા જે નથી મળે એમ એને ગાલખાત કહેવાય. શું કહેવાય? અહીંયા આપણે માલ વેચાણના પૈસા મળી ગયા, અહીંયા આપણને થોડાક સમય પછી મળી, અહીંયા આપણને બેંક થ્રુ પૈસા મળી ગયા, અહીંયા આપણને મિલકત વેચવાથી પૈસા મળી ગયા, પણ આ પૈસા આપણને મળ્યા નથી. આજે નથી મળ્યા ને તેને ગાલખાત કહેવાય. શું કહેવાય? હિન્દી મેં ઇસકો ડૂબતૃણ બોલતે હૈ. ક્યા બોલતે હૈ? ડૂબતૃણ. અને ઉસને હમસે ઋણ લિયા લેકિન વો પૈસા હમારા ડૂબ ગયા, ઇસલિયે ડૂબતૃણ. ઇંગ્લિશ મેં ઉસકો બેડ ડેટ બોલતે હૈ. ડેટ મતલબ દાયિત્વ. બેડ ડેટ મતલબ એસા વ્યક્તિ જો હમકો પૈસા નહીં દે સકતા, વો ડૂબ ગયા એમ. હે ને? તો જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે તો અહીંયા શું લખેલ છે આપણે જોઈએ. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે, પહેલી વાત તો રોકડા વેચાણના તો પૈસા આવી જાય છે એની વાત જ નથી કરતા આપણે. આપણે જે ઉધાર માલનું વેચાણ કરીએ છીએ તેની જ વાત કરવાની છે. હે ને? તો ઉધાર માલનું જે વેચાણ કરીએ એ જના દેવાદારો ઊભા થાય. ત્યારે ઉધાર માલ વેચેલ હોય તો ધંધાનો દેવાદાર ગણાય છે. તો આપણે દેવાદાર લખ્યું છે અહીંયા. તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે. જે પૈસા આપણે 40,000 વેચ્યા તો એની કિંમત વસૂલ કરવાની હોય છે. હે ને? ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિને કારણે, કયા કારણે? નબળી આર્થિક સ્થિતિને કારણે ચૂકવી શકતો નથી. કોણ? તો કે આર્યો. આ ભાઈ ચૂકવી શકતો નથી.
ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ના થઈ શકે, ધંધા પ્રયત્ન કર્યો એણે શું કર્યો, પહેલાં ભાઈનો મોબાઈલ લઈ આવ્યા અને વેચી નાખ્યો, તો 5000 તો મળ્યા, એ પ્રયત્ન કર્યો, એ પ્રયત્ન કર્યા પછી પણ કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ના થઈ, 10માંથી 5 વસૂલ થયા, 5 વસૂલ થયા નથી, હે ને, વસૂલ ના થઈ શકે તેમ હોય તેને ગાલખાત કહેવાય. શું કહેવાય? ગાલખાત, ડૂબા ત્રણ, બેડ ડેપ્ટ. ગાલખાત ધંધાનો ખર્ચ નથી, એ તો નુકસાન છે. કારણ કે ગાલખાતથી કોઈ ફાયદો નથી થતો ધંધાને કોઈ પણ રીતે, એ તો નુકસાન છે. ક્લિયર થયું અહીંયા?